કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ શું તો લર્નિંગ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ હવે તમારો એક દિવસ પછી એમ કોમમાં અકાઉન્ટ નો પેપર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સર અકાઉન્ટ ફાઇવમાં આપણે કયા કયા દાખલાની તૈયારી કરવાની છે તો આ વિડીયોમાં આપણે આપણી જે એપ્લિકેશન છે ઇ અભ્યાસયુ ધ લર્નિંગ એપ તો એમાંથી તમારે કયા કયા દાખલા કરવાના છે એ હું તમને જણાવીશ બરાબર છે અને જો હું તમને જેટલું કહું છું એટલું તો કરવાનું જ છે એની સાથે સાથે તમારે એક્સ્ટ્રા તૈયારી પણ કરવાની છે અકાઉન્ટ ફોર્મમાં મેં તમને એક દાખલો આપેલો બરાબર છે તો ઘણા બધા વિદ્યાર્થીઓએ દાખલો જ નહીં કર્યો અને તમે જોયું હશે કે પેપરમાં એ દાખલો પૂછાયો પરંતુ એની રકમ કેવી હતી ચાર ગણી હતી હવે જો તમે એ દાખલો કરી ગયા હોત તો તમારા ચૌદમાંથી ચૌદ માર્ક્સ તો આવી જવાના હતા એટલે જે કહેવામાં આવે કમસે કમ એટલું તો કરો બરાબર છે તો આજે હું તમને જે દાખલા કહીશ એ તો કરવાના જ છે ને એવું નથી કે હું જે આપું તે બેઠું પૂછાશે બરાબર છે તમારે શું કરવાનું એટલા દાખલા કરવાના છે ને એની સાથે સાથે બીજા એક્સ્ટ્રા એપમાં કેટલું બધું મૂકેલું છે બરાબર છે એ બધું જો તમે કરશો તો તમે આરામથી સારામાં સારા માર્ક્સ લઈ શકો છો બરાબર છે પણ તમારે પહેલાં પ્રેક્ટિસ કરવી પડશે દાખલાની ને એનથી પહેલાં આપણે એક વાત કરીએ સ્ટુડન્ટ કે હવે એડમિશન આપણા ચાલુ થઈ ગયા છે તમારો એમ કોમ સેમિસ્ટર ટુ હવે પૂરું થશે ને સેમિસ્ટર ફાઇ સેમિસ્ટર થ્રી તમારું ચાલુ થશે તો સેમિસ્ટર થ્રીમાં જે લોકોએ આપણી સાથે જોડાવવું હોય તો એ લોકો માટે એક સ્કીમ લઈને આપણે આવેલા છે અને એ સ્કીમ પંદર તારીખ સુધી સોરી દસ તારીખ પાંચમા મહિનાની દસ તારીખ સુધી અવેલેબલ છે બરાબર છે એનો મતલબ કે તમારે કોઈ પણ કોર્સ પસંદ કરવો હોય આપણો એમ કોમમાં એમ કોમમાં ટોટલ કેટલા એકાઉન્ટ આવશે એકાઉન્ટ સેવન આવશે પછી અકાઉન્ટ એટ આવશે ને અકાઉન્ટ નાઇન આવશે એટલે ત્રણ એકાઉન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે અને સ્ટુડન્ટ હવે સેમિસ્ટર થ્રીથી આપણો કોર્સ થોડો લેન્ધી બને છે એટલે આપણે ફીમાં પણ થોડો વધારો કર્યો છે પરંતુ અમે વિચાર્યું કે જે આપણા જૂના સ્ટુડન્ટ છે એ લોકોને ઓછી ફીમાં આપણે આપીએ તો એના કારણે આપણી સ્કીમ છે એ સ્કીમનો ફાયદો તમે કઈ તારીખ સુધી ઉઠાવી શકો છો દસ પાંચ બે હજાર ત્રેવીસ સુધી ત્યાર પછી તમારી ફી વધી જશે જેમ કે હું તમને વાત કરું તો એકાઉન્ટ સાતની ફી તમારી આઠસો રૂપિયા છે અકાઉન્ટ આઠની ફી તમારી આઠસો રૂપિયા છે અને અકાઉન્ટ નવની ફી પણ તમારી આઠસો રૂપિયા છે એટલે ટોટલ તમારી ફીઝ થાય છે સ્ટુડન્ટ ચોવીસો રૂપિયા પરંતુ જો સ્ટુડન્ટ તમે ત્રણે ત્રણ સબ્જેક્ટ એક સાથે લેવા માંગતા હોય અને દસ પાંચ બે હજાર ત્રેવીસ પહેલાં તમે લેવા માંગતા હોય કઈ તારીખ પહેલાં દસ પાંચ બે હજાર ત્રેવીસ લેવા માંગતા હોય તો તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ડિસ્કાઉન્ટ કેટલો મળશે ફ્લેટ નવસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે ત્રણે ત્રણ સબ્જેક્ટ તમને પંદરસો રૂપિયામાં મળી જશે એટલે તમે જ્યારે એપમાં પરચેસ કરશો તો અંદર પ્રાઇસ તો ચોવીસો રૂપિયાની જ હશે પરંતુ એમાં ડિસ્કાઉન્ટ તમને કેટલું મળશે નવસો એટલે કહેવાનો મતલબ કે દસ તારીખ પછી અગિયારમી તારીખે તમને એ ડિસ્કાઉન્ટ મળતું બંધ થઈ જશે એટલે તમારે પછી ચોવીસો આપવા પડશે હવે કોઈ સ્ટુડન્ટ એવું કહે કે સર મારે સિંગલ કોઈ સબ્જેક્ટ પરચેસ કરવો છે તો કોઈપણ સબ્જેક્ટ તમારે સિંગલ પરચેસ કરવો હોય તો એક અકાઉન્ટની ફી આઠસો રૂપિયા છે પરંતુ દસ તારીખ સુધીમાં જો તમે પરચેસ કરશો તો તમને ખાલી સાતસો રૂપિયામાં મળશે એટલે સો રૂપિયા તમને શું મળી જશે ડિસ્કાઉન્ટ પણ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે શું

તમે અપ્લાય કરશો આ કૂપન કોડ એટલે સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તમને સાતસો રૂપિયા થઈ જશે પણ જેવી દસ તારીખ પૂરી થશે બરાબર એટલે તરત તમારી ફી પછી ચોવીસો થઈ જશે પછી તમને ડિસ્કાઉન્ટ મળતું બંધ થઈ જશે બીજી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થશે કે સર અમારા વિડીયો ક્યારથી આવવાની શરૂઆત થશે તો આપણા જે વિડીયો છે એ અગિયાર તારીખથી આપણી સ્કીમ પૂરી થાય ને એના બીજા દિવસે અગિયાર પાંચ બે હજાર ત્રેવીસથી આપણા વિડીયોઝ આવવાનું ચાલુ થશે અને એકદમ બેસ્ટ ભણાવવામાં આવશે બીજું ખાસ સ્ટુડન્ટ આ વખતે તમને ખબર છે કે મારો ભાઈ ખૂબ બીમાર હતો અને એને કારણે મારથી ઘણું બધું લેટ થયું અને એ સમયગાળા સમયગાળાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને બહુ સપોર્ટ કર્યો બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા જેમના પર્સનલ મેસેજ આવતા હતા કે સર ટેન્શન ના લેતા તમે તમારું કામ કરજો બરાબર છે તો ત્રેવીસ દિવસ સુધી મારો ભાઈ હોસ્પિટલમાં સુરતની કિરણ હોસ્પિટલ છે ત્યાં એડમિટ હતો બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણો સપોર્ટ કર્યો તો એ બધા વિદ્યાર્થીઓનેનો આભાર વ્યક્ત કરું છું ને એટલા જ માટે સ્ટુડન્ટ આ જે એક પ્રકારનું છે કે હવે તમે જે સેમિસ્ટર થ્રીમાં જશો ઘણો લેન્ધી કોર્સ છે છતાં પણ તમને ડિસ્કાઉન્ટ

અને એવું નહીં કે ખાલી આટલું જ કરવાનું એક્સ્ટ્રા પણ થોડું કરજો પછી જીવન વીમા જીવન વીમામાં તમારે પાર્ટ ત્રણ કરવાનો છે પાર્ટ પાંચ કરવાનો છે અને પાર્ટ નવ કરવાનો છે બરાબર છે ચાલો અને સ્ટુડન્ટ એવું નથી કહેવું કે આ બેઠર આની રકમ કાં તો બે ગણી થાય કાં તો ત્રણ ગણી થાય કાં તો ચાર ગણી થાય કાં તો અડધી બી થાય એવું પણ બની શકે કાં તો પછી આ ના પૂછે કોઈ બીજું પણ પૂછે પરંતુ આટલું કરશો તો તમારી પ્રેક્ટિસ થઈ જશે વીજળી કંપનીમાં તમારે પાર્ટ નંબર સોલ કરવાનો છે પાર્ટ નંબર અઢાર કરવાનો છે પાર્ટ નંબર ઓગણીસ કરવાનો છે શોર્ટ દાખલા માટે તમારે શું કરવાનું છે જીવન વીમામાં બારમાં પાર્ટ બાર પાર્ટ તેર અને સામાન્ય વીમા કંપનીમાં પાર્ટ વીસ કરવાનું છે સ્ટુડન્ટ આટલા પાર્ટ જો તમે કરશો તો ગેરંટી સાથે સારું જ પેપર જશે બરાબર છે તો જેટલું કહેવામાં આવે છે એટલું કરવાનું છે તમારે બરાબર ને બીજી ખાસ વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો આ તારીખ પહેલાં જોડાશો તો તમને ફાયદો થશે કે તમને ખાલી પંદરસો રૂપિયામાં મળશે ત્યાર પછી તમારે ચોવીસો રૂપિયા પેમેન્ટ કરવું પડશે ના ચોવીસો રૂપિયા કદાચ તમને વધારે લાગે એની કરતાં દસ તારીખ પહેલાં તમે કરી શકો છો બરાબર ના હવે તો તમે બે સેમિસ્ટરથી અમારી સાથે જોડાવ છો એટલે તમને અનુભવ પણ થયો છે બરાબર છે આપણે જે આપીએ છીએ આઈએમપી થિયરીઝને બધું આપીએ છીએ અને ઘણી વાર એવું બની પણ જાય છે કે થોડું ઘણું પૂછાય પણ એમાંથી બરાબર તો ઘણા બધા ફાયદા છે બીજી વસ્તુ કે તમે ટ્યુશનમાં દસ પંદર હજાર રૂપિયા આપીને ત્યાં જોડાવો એની કરતાં તમે અહીંયા અમારી સાથે ઓનલાઈન જોડાશો તો પણ ટ્યુશનની જેવું જ અહીંયા ભણવાનું તમને મળશે બરાબર છે તો સ્ટુડન્ટ તમારા એકાઉન્ટ ફાઈના પેપર માટે દરેકે દરેક સ્ટુડન્ટને બેસ્ટ ઓફ રાખ બરાબર চালো মিত্র আজও বাই বাই